भारत सरकार में माइक्रो स्मॉल अने मीडियम उद्यम मंत्री नारायण राणेना महाराष्ट्र मुख्यमंत्री उद्धव ठाकरे ने थप्पड़ मारवाना कथित निवेदन बाद समग्र राज्य में थप्पड़ की गूंज संभळाई रही है। देश ना इतिहास में आवी लगभग पहली घटना है जयरे मुख्यमंत्री विरुद्ध करवामां आवेला एक निवेदन ना आधारे कोई केंद्रीय मंत्री की धरपकड़ करवामां आवी होय। गया वर्षे कोरोना की प्रथम लहर समय संक्रमण ने नियंत्रण में राखवा बदल समग्र देश माटे केरल रोल मॉडल बन्यु हतु। कोरोना संक्रमण ने अंकुश में राखवा बदल केरल ने चौ तरफ प्रशंसा थई हती, परंतु हवे स्थिति तद्दन विपरीत थई गई छे। वर्तमान समय में देश ना मोटा भागना राज्यों में कोरोना की बीजी लहर धीमी पड़ी छे, त्यारे केरल माथी कोरोना ना आवी रहेला आंकड़ा खूब ज चिंताजनक बनी गया छे। पंजाब कांग्रेस ना अध्यक्ष नवजोत सिद्धू ना सलाहकार मालविंदर मालीए शुक्रवार पोताना पद थी राजीनामु आप्यु छे। ज्यारथी मालीए आ पद संभाळ्यु हतु त्यारथी ते कैप्टन अने गांधी परिवार पर विवादित टिप्पणीओ करवाथी चर्चा में हता। छेल्ला 48 कलाक में चालता वरसाद ना कारणे देहरादून में बर्बादी नुं वातावरण जोवा मळी रह्युं छे। भारे वरसाद ना कारणे रानी खोपरी नजीकनो देहरादून ऋषिकेशनो ब्रिज तूटी गयो छे, त्यार पछी अहीं घणा वाहन चालको अटवाया छे। अमेरिकाए अफगानिस्तानमांथी तात्कालिक धोरणे પોતાનું સૈન્ય પરત બોલાવી લીધું હોવાથી હવે કાબુલ સહિત સમગ્ર દેશ પર તાલિબાની શાસન લાગુ થઈ ગયું છે। એટલું જ નહીં, અમેરિકા દ્વારા લગભગ રૂપિયા 6.5 લાખ કરોડના ખર્ચે તૈયાર થયેલી અફઘાન સેના પણ નિષ્ક્રિય સાબિત થઈ અને મોટા ભાગના સૈનિકોએ તાલિબાન સામે નમતું મૂક્યું હતું। કોરોના આવ્યા બાદ સરકારે 2020માં માર્ચના અંતે લોકડાઉન જાહેર કર્યું અને લાખો લોકોને ઘરેથી કામ કરવાનો વારો આવ્યો। અચાનક આવી પડેલી સ્થિતિમાં મોટા ભાગના લોકો માટે તેમનો બેડરૂમ જ વર્કસ્ટેશન બની ગયો હતો। કોવિડ બાદ વર્કિંગ કલ્ચરમાં પણ ઘણા ફેરફાર થયા છે અને કોરોના કાળમાં ઘરેથી કામ કરવાનો એક નવો જ કોન્સેપ્ટ પ્રચલિત બન્યો છે। ગુજરાતમાં હજુ સુધી માત્ર 42% જ સરેરાશ વરસાદ થયો છે। 22 તાલુકાઓમાં હજુ 5 ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી। ગત વર્ષે આ સમય સુધી સરેરાશ 108% વરસાદ થઈ ગયો હતો। આ વર્ષે ઓછા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાના ઉંદેલમાં અને પેટલાદમાં જીઈબી પાસે આવેલા 2 એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। ઉંદેલના એટીએમને તોડવાના નિષ્ફળ રહેલા તસ્કરોએ 35 કિલોમીટર દૂર પેટલાદ જીઈબી પાસેના એટીએમને તોડી રૂપિયા 20.22 લાખની ઉઠાંતરી કરી હતી। ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે વિદાય લેતા પહેલા શેરડીની ખેતી સાથે જોડાયેલા લાખો ખેડૂતોને લાભ થાય તેવો ચુકાદો જાહેર કર્યો છે। ખાંડ બનાવતી ફેક્ટરીને કો ઓપરેટિવ સોસાયટી એક્ટમાંથી બાકાત રાખવાના સુધારાને ખંડપીઠે રદ કર્યો છે, જેના કારણે સુગર ફેક્ટરીઓ હવે ચૂંટણીમાં ભાગ લઈ શકશે। આ ચુકાદા બાદ શેરડીની ખેતી સાથે જોડાયેલા લાખો ખેડૂતો કો ઓપરેટિવ સોસાયટીના સભ્યો ગણાશે। સુભાષ બ્રિજ આરટીઓએ અમદાવાદના 10 જેટલા વાહન ડીલરોના ટીસી નંબર બ્લોક કરી દીધા છે। એટલું જ નહીં, આ વાહન ડીલરોને નોટિસ પણ આપી છે। ટીસી નંબર બ્લોક કરી દેવાયા હોવાથી વાહન ડીલરો વાહન વેચી શકતા નથી। જૈન શાસનના છેલ્લા 525 વર્ષના ઇતિહાસમાં 1 સાથે 59 જેટલા દીક્ષાના મુહૂર્ત અપાયા હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે। સુરત વેસુના બલ્લર હાઉસમાં 29 નવેમ્બરે તમામને દીક્ષા અપાશે। સીએ રવિન્દ્ર શાહે જણાવ્યું હતું કે અગાઉ 77 દીક્ષા અપાઈ ચૂકી છે, પણ એક સાથે ક્યારેય આટલા મુહૂર્ત અપાયા નથી। ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો પહેલો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કો। મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ 4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે। હવે 29 ઓગસ્ટે ગુજ્જુ ખેલાડી ઇતિહાસ રચવા ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે। ઘણા સમયથી અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ રહેલા મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર સિંધેની પોલીસ કમિશનર હેમંત નાગરાલે ટ્રાન્સફર કરી દીધી છે। જીતેન્દ્ર પર આરોપ છે કે તે અમિતાભ બચ્ચન પાસેથી વર્ષે 1.5 કરોડ રૂપિયાનો પગાર લેતો હતો। આ માહિતી મળ્યા બાદ જીતેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોર્ન તથા અશ્લીલ ફિલ્મ બનાવવાના તથા પ્રસારિત કરવાના આરોપમાં જેલમાં છે। પતિની ધરપકડ થયા બાદ ખાસા સમય સુધી શિલ્પા શેટ્ટી ગાયબ હતી, જોકે હવે શિલ્પા ફરી એકવાર સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ છે। આ દરમિયાન શિલ્પાએ જીવનમાં કરેલી ભૂલો અંગે વાત કરી છે। પુણે આર્મી સ્ટેડિયમ હવે નીરજ ચોપરા આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટના નામથી ઓળખાશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય સેના પ્રમુખ જનરલ એમ નરવણે અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ જીતાડનાર એથ્લેટ નીરજ ચોપરાએ પણ હાજરી આપી હતી।